તારીખ 5 ફેબ્રુઆરી આજનો દિન મહિમા થોમસ કાર્લાઇલ અંગ્રેજી ભાષા સાહિત્યના સમર્થ ગદ્યકાર થોમસ કાર્લાઇલનો જન્મ ઈસવીસન 1795માં થયો હતો. તેમણે સાહિત્ય અને કલાનો ઊંડો અભ્યાસ કર્યો. પછીથી તેમણે કાયદાનો પણ અભ્યાસ કરેલો. પરિણામે ઉત્તમ લખાણો અને જીવનચરિત્રો તેમના તરફથી ખૂબ મળ્યા. થોમસ કાર્લાઇલે અનેક ગ્રંથો અંગ્રેજી સાહિત્યને ભેટ આપ્યા, તેમ છતાં તેમની વિશ્વ પ્રસિદ્ધ તો તેમની વિશ્વવિખ્યાત કૃતિ હિસ્ટ્રી ઓફ ધ ફ્રેન્ચ રિવોલ્યુશન પર આધારિત છે. ફ્રેન્ચ પ્રજાએ કરેલી મહાન ક્રાંતિની ઉજ્જવળ ગાથા નિરૂપતો આ મૂલ્યવાન ગ્રંથ અંગ્રેજી સાહિત્યના સંદર્ભમાં ખૂબ જ મહત્વનો ગણાય છે. પોતાના સમયના પૈગંબર ગણાતા કાર્લાઇલે ઐતિહાસિક સત્યનો મહિમા માનવ સંદર્ભમાં કર્યો છે. તેમણે ઇતિહાસ અને માનવનું એક મોટું મૂલ્ય આંક્યું હતું. ફ્રેન્ચ ક્રાંતિ જે આદર્શોને લઈને ઉદ્ભવી તે સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વનો મહિમા આલેખીને તેમણે વિશ્વવ્યાખ્યાત બનાવ્યો છે. વિક્ટોરિયન યુગના સમાજ જીવનના પથપ્રદર્શક અને મહાન ચિંતક થોમસ કાર્લાઇલે તારીખ 5 ફેબ્રુઆરી 1881ના રોજ ચીર વિદાય લીધી. કાર્લાઇલનો જીવન સંદેશ એટલે જ સતત કાર્યરત અને શિસ્તબદ્ધ જીવન. મહાન ઇતિહાસકાર અને નિબંધકાર તરીકે કાર્લાઇલનું નામ અંગ્રેજી સાહિત્યમાં શિરમોર ગણાય છે.